મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના સરવરિયા ગામે 11 જેટલી નીલ ગાયો કૂવામાં ખાબકી અરેરાટી વ્યાપી જવા પામી છે. બાલાસિનોરના સરવરિયા ગામે 11થી વધુ વન્યજીવો કૂવામાં ખાબક્યા છે. જંગલમાં ફરતી નીલ ગાયો 50 ફૂટ ઊંડા આવાવરુ કૂવામાં ખાબકી છે. કૂવામાંથી પાણી ઊંડું હોવાથી 4ના મોત અને 7ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બાલાસિનોર ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે. ભારે જહેમત બાદ તમામ નીલગાયોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવી હતી. વગડો ચેરિટેબલ ટ્રસ્ટ, નેચરલ હેલ્થ ફાઉન્ડેશન અને બાલાસિનોર ફોરેસ્ટ ટીમ દ્વારા કૂવામાં પડેલી નીલગાયને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. આમ બાલાસિનોરના સરવરિયા ગામે નીલ ગાયો કૂવામાં ખાબકી હતી. આવાવરું કૂવામાં ખાબકી હોવાને લઈને તેને બહાર કાઢવા માટે ભારે જહેમત મોડી રાત્રે ઉઠાવવી પડી હતી. જંગલમાં ફરતી નીલગાયો ખુલ્લા આવાવરું કૂવાઓમાં ખાબકવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, ત્યારે સરકારી તંત્ર દ્વારા આવાવરું કૂવાઓ ઉપર જાળીઓ લગાવી દેવામાં આવે અને જંગલ વિસ્તારમાં જ્યાં કૂવાઓ છે ત્યાં વન્ય પ્રાણીય જીવો કૂવામાં ખાબકી જવાને લઈને મોત નિપજતા હોય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને નીલગાયો આવાવરું કૂવામાં ન ખાબકે તે માટેનું આયોજન કરવામાં આવે તેવી પણ જીવદયા પ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરનું આ દ્રશ્ય છે. બાલાસિનોરના સરવરિયા ગામ પાસે 11 જેટલા વન્યજીવ નીલગાયો કૂવામાં ખાબકી હતી, જેની જાણ વન વિભાગને કરવામાં આવતા તાત્કાલિક વન વિભાગ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મોડી રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવતા કુલ 11 ગાયોના બહાર કાઢવામાં આવી કૂવામાંથી, જેમાંથી 7ને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં દેવામાં આવી વહેલી અને 4 ગાયોના પાણી ઓછું હોવાના કારણે મોત નિપજ્યા છે. એટલે કે નીલ ગાયો કૂવામાં ખાબકવાને લઈને 4ના મોત નિપજ્યા છે, અન્ય 7ને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. આમ બાલાસિનોર તાલુકાના સરવરિયા ગામ, બાલાસિનોરથી 4 કિલોમીટર દૂર આવેલા સરવરિયા ગામ નજીક આવાવરું કૂવામાં ગાયો ખાબકી હતી. નીલ ગાયોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ ત્યારબાદ તે નીલ ગાયોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને બહાર કાઢી તેને જંગલમાં છોડી મૂકવામાં આવશે. મહીસાગર જિલ્લાના સરવરિયા ગામની આ ઘટના છે કે જ્યાં નીલ ગાયો કૂવામાં ખાબકી હતી.